દાખલા નંબર તેર ઓબ્લિક તેર આ દાખલામાં આપણને માલિકી ગુણોત્તર શોધવાનું કહેલું છે પાકા સર્વૈયાની કેટલીક વિગતો બાકીઓ સાથે આપણને આપેલી છે તો માલિકી ગુણોત્તર શોધવા માટે સૌ સૂત્ર લખીશું માલિકી ગુણોત્તર બરાબર માલિકી ભંડોળ ભાગ્યા કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા સો હવે મિત્રો સૌ આપેલ સૂત્રમાંથી એ જે વિગતો છે એના પેટાસૂત્રના આધારે આપણે એ વિગતો શોધવી પડે તો સૌ પ્રથમ માલિકી ભંડોળ બરાબર શેર મૂડી એમાં ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી વત્તા અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો આ એનું પેટાસૂત્ર બને છે હવે આમાં દાખલામાં આપેલી વિગતો છે શેર મૂડી એમાં ઇક્વિટી શેર મૂડી કહ્યું છે રૂપિયા પાંચ લાખ પ્રેફરન્સ શેર મૂડી આપી નથી અનામત અને વધારો અનામતને વધારો આપેલો છે રૂપિયા સાહીઠ હજાર સરવાળો કરીશું પાંચ લાખ સાહીઠ હજાર અને અવાસ્તવિક મિલકતો વીસ હજાર કહી છે જે પાંચ લાખ સાહીઠ હજારમાંથી અવાસ્તવિક મિલકત વીસ હજાર બાદ કરી દઈશું બાદ બાકી મળશે પાંચ લાખ ચાલીસ હજાર આ માલિકીના ભંડોળ બનશે આ પાંચ લાખ ચાલીસ હજારની રકમ આપણે ઉપરના સૂત્રમાં માલિકીના ભંડોળના સ્થાને મૂકીશું રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર ભાગ્યા ભાગ્યામાં છે કુલ વાસ્તવિક મિલકત જે શોધવી પડશે પાછા નીચે પેટા સૂત્રમાં કુલ વાસ્તવિક મિલકતો બરાબર સ્થિર મિલકત કે કાયમી મિલકત વધતા રોકાણ વધતા ચાલુ મિલકત અને લોમ ધિરાણ દાખલામાં આપણને કાયમી મિલકતો કહ્યું છે રૂપિયા છ લાખ એસી હજાર રોકાણો નથી આપ્યા ડેસ કરીશું ચાલુ મિલકતો આપેલી છે બે લાખ વીસ હજાર બરાબર સરવાળો કરીશું નવ લાખ રૂપિયા આપણી કુલ વાસ્તવિક મિલકત બનશે જે આપણા મુખ્ય સૂત્રમાં કુલ વાસ્તવિક મિલકતના સ્થાને મૂકીશું રૂપિયા નવ લાખ હવે મિત્રો છેદ ઉડારી દઈશું નવ ચોપન એટલે સાહીઠ ટકા ગુણાકાર જો સોમાં હોય તો જવાબ ટકાવારીમાં મળે છે સાહીઠ ટકા માલિકી ગુણોત્તર મળશે